મારું નામ ઘનશ્યામભાઈ સાવલિયા. હું મારો પેરેન્ટ્સ મયંક સાવલિયા ધોરણ 10માં ભણે છે અને મેં વારંવાર બહુ ટીવી જોવાનો શોખીન, એટલો બધો શોખીન તમે ગમે તે જો ને તો ટીવી ન મૂકે. મેં છેલ્લા 3 મહિના પહેલાં કનેક્શન કાઢી નાખ્યું, ટીવી વેચી નાખ્યું. સતત રોડે સાડીને ટીવી જોવે પણ ટીવી વગર ન હાલે. પણ એક દિવસ ટ્રેનિંગમાં ફ્રી સેમિનારમાં આવ્યા, અમે જોયું એટલે એને નક્કી કરી લીધું, પપ્પા મારે આ પ્રોગ્રામ કરવો છે. મેં કીધું કાંઈ વાંધો નહીં કરે પણ ટીવી બંધ થાય હોય તો આ પ્રોગ્રામ કરવો, નકર નહીં. આપણે એટલા બધા ખર્ચા કરી ટીવી જોવું તો આપણે આ પ્રોગ્રામ નથી કરવો. એ કે આજથી ટીવી જોવાનું બંધ પણ આ મારે પ્રોગ્રામ કરવો છે. એ પ્રોગ્રામ થ્રુ એક દિવસ મને એમ લાગ્યું કે એને બહુ સફળતા મળે એવું લાગતું નથી, પણ બીજે દિવસે એટલો બધો સિરિયસ થઈ ગયો કે આ ટીવીને પણ ઘરની બહાર નીકળતો બંધ થઈ ગયો અને ઘણું બધું સિરિયસ થઈ ગયો છે કે હું પૂછું એને, હું એને એવું નથી પૂછતો પ્રોગ્રામમાં થયા પછી. હું એવું વિચારું છું, મેં ખુદ હૈદરાબાદની અંદર આવા બહુ પ્રોગ્રામ કર્યા છે અને મને ખબર છે કે બાળક જાતે બોલવા મળે, પપ્પા આજે અમારા સરે આમ કરાયું, તો સમજી લેવાનું કે એને કંઈક ખબર પડી. આપણને એમ લાગે કે આપણે પૂછવું પડે પણ શું કરાયું, તો આપણને ખબર પડી જાય છે કે હજી એને બહુ મગજમાં બેહતું નથી. અને એ બધામાં ભણવામાં પાવરફુલ છે પણ ગણિતમાં બહુ ખાસો હતો, એટલા માટે મેં પ્રોગ્રામ કરાવ્યો. પણ મને એમાં 100% સફળતા મળે એમ તો લાગી નહીં, કે હજી એકાદી વખત તમે તમારા બાળકોને રિપીટ કરો તો 100% તમે ધારો તે સફળતા મેળવી શકો. થેન્ક યુ.